पुलिस सूत्र पास से प्राप्त माहिती मुजब पुणा गाम कोड़ीवाड़ खाटे रहता जिग्नेश प्रवीण भाई सोलंकी कड़ोदरा रोड पर वकील वाड़े नजीक टाइम स्क्वेर अर्पिता एंटरप्राइज नामनी सोयल कंपनी में सेल्स एक्जिक्यूटिव तरीके नौकरी करे छे। तेओ धंधाकीय काम अर्थे गुजरात तेमज बीजा राज्यों ओइल वेपारी साथ संपर्क में रहता होय छे। जेमनो छ महीना पहला महाराष्ट्र वोई ओर रियालिटी सोल्यूशन एलपी कंपनी मालिक हरित सिंह साथ संपर्क थयो हतो। તેમણે ગત 24મી નવેમ્બર હરિતસિંહ ફોન કરીને ફેક્ટરી ઓઇલના જથ્થાની જરૂરિયાત હોવાનું જણાવતા જિગ્નેશભાઈએ ઓઇલના ધંધા સાથે સંકળાયેલા શકીલ સાથે સંપર્ક કરાવ્યો હતો, જેમાં શકીલ અને નિતેશ સહિતની ટોળકી અગાઉ ઘડતેલા કાવતરા મુજબ મહારાષ્ટ્રના વેપારી રિતસિંહના ઓઇલનો માલ ટ્રાન્સપોર્ટમાં મોકલી આપ્યો છે। તેવા બોગસ બિલ અને કાંટાની રસીદો મોકલાવી હતી। ત્યારબાદ આ ટોળકીએ ઓઇલનો ઓર્ડર આપનાર સેલ્સમેન જિગ્નેશભાઈ સોલંકી મારફતે મહારાષ્ટ્રના વેપાર હરિતસિંહ પાસે ટુકડે ટુકડે રૂપિયા 20.51 લાખ બેંક એકાઉન્ટની ટ્રાન્સફર કરાવ્યા બાદ ઓઇલના 5 જથ્થાની ડિલિવરી નહીં કરી રૂપિયા હડપ કરી છેતરપિંડી કરતા ઓઇલ કંપનીના સેલ્સમેન જિગ્નેશ સોલંકીએ ઠગ ટોળકી વિરુદ્ધ સુરત ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી। સુરતના એક ફરિયાદી જેઓ ઓઇલ મટીરિયલ લે વેચનો ધંધો કરે છે, તેઓને એક અજાણ્યા વ્યક્તિએ તેઓનો કોન્ટેક્ટ કર્યો અને તેઓને જણાવ્યું કે તેઓને એ જે ફેક્ટરી ઓઇલ છે તેઓ પર લીટર 82 રૂપિયા લેખે 25,386 લીટર ઓઇલ એટલે કે એક ટ્રક જેટલું ઓઇલ તેઓને જો જોતું હોય તો તેઓને મેળવી આપશે। તે અનુસંધાને કુલ 20,81,652 રૂપિયાનું બોગસ જીએસટી ઇનવોઇસની સાથે સુરતના એક ફરિયાદી પાસેથી પેમેન્ટ કરાવડાવીને ત્યારબાદ તેઓને ઓઇલ ન આપીને તેઓ સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવે તે ફરિયાદ તેઓએ સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી હતી, જે અનુસંધાને આઈપીસીની કલમ 420, 465, 120 બી તથા આઈટીએકની કલમ 66D અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી, જેમાં સુરત પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સર, એડિશનલ કમિશનર ટ્રાફિક એન્ડ ક્રાઇમ સુરત સિંઘલ સર, ડીસીપી ક્રાઇમ રૂપલ સોલંકી સરના માર્ગદર્શન હેઠળ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને સફળતા મળી અને આ ગુનામાં સંડોવાયેલ 2 આરોપીઓની સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે ધરપકડ કરી છે। આરોપીનું નામ છે નિતેશ પ્રાગજીભાઈ ભેસાળીયા, જેઓની ઉંમર 39 છે, જેઓ ધંધો સાડીના સ્ટોન ચોંટાડવાની મજૂરી કરે છે, જેઓ વાવ કામરેજમાં રહે છે, મૂળ ભેસાણ જૂનાગઢના છે। બીજા આરોપી જેનું નામ છે રોહિત નંદલાલભાઈ પટોડિયા, જેઓ સરથાણામાં રહે છે, જેઓ મૂળ કુકાવાવ અમરેલીના છે। આ ગુનામાં જે રોહિત નંદલાલ પટોડિયા છે તેઓનું બેંક એકાઉન્ટ યુઝ કરવામાં આવેલું, જેમાં તેઓના બેંક એકાઉન્ટમાં 20 લાખ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરાવવામાં આવેલી, ત્યારબાદ તે ટ્રક પાછું આપવામાં ટ્રકમાં ઓઇલ નહોતું આપવામાં આવેલું। જે પેમેન્ટ નિતેશ જે બીજા આરોપી છે નિતેશ પ્રાગજીભાઈ ભેસાળીયા તેના માધ્યમથી કરાવવામાં આવેલું। આ સમગ્ર ફ્રોડમાં કુલ 20,51,000 રૂપિયાનું ફ્રોડ થયેલું, જેમાં સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે તપાસ ધરતા બેંક એકાઉન્ટ આઇડેન્ટિફાય કરીને કુલ 17,35,900 રૂપિયા અલગ અલગ એકાઉન્ટમાં ફ્રીઝ કર્યા છે, જે ફરિયાદીને પરત અપાવવાની કાર્યવાહી આગળ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલ કરશે। આ પ્રકારના ગુનામાં ખાસ સાવચેતી રાખીને લોકોને સુરત સિટી સાયબર ક્રાઇમ સેલની અપીલ છે કે ઓનલાઈન અથવા સોશિયલ મીડિયા માધ્યમથી કોઈ વ્યક્તિ કોઈ કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાની વાત કરે, ઓઇલ કે અલગ અલગ ટેન્ડર આપવાની વાત કરે, તો તેઓને તરત વિશ્વાસમાં ન આવીને તેઓની ખરાઈ કરીને જો તેમાં ટ્રસ્ટ લાગે ત્યારબાદ જ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરવું અથવા તો તેની ખરાઈ કરીને જ આગળની કાર્યવાહી કરવી।